ભરત ગૂંથણ ગુજરાતની બહેનોનો આગવો વ્યવસાય રહેલો છે અને ભારતની અંદર પણ આ વ્યવસાય પ્રાચીન સમયથી પ્રસિદ્ધિ પામેલો છે. એના ઉદાહરણો લઈએ તો હડપ્પા અને મોહેંજોદડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર પણ ભરત ગૂંથણ કામ જોવા મળતું હતું. એના જે અવશેષો મળ્યા એ અવશેષોમાંથી આવા પ્રકારની કેટલીક વસ્તુઓ આપણે પ્રાપ્ત થઈ છે. સિંધુ સંસ્કૃતિના સમયે સિંધ વિસ્તાર કહેવાતો હતો, પંજાબની આસપાસનો. સૌરાષ્ટ્ર અને કચ્છના સ્ત્રી પુરુષના વસ્ત્રો ઉપર ભરત જોવા મળતું હતું. આ જુદા જુદા પ્રકારનું સત્તારા ભરતને, ભરત ગૂંથણને, મોતીકામને આવા એના પ્રકારો પાડી શકાય એ પ્રસિદ્ધિ પામેલું. અને કાશ્મીરનું કશ્મીરી ભરત છે એ આખા ભારતની અંદર પ્રસિદ્ધિ પામેલી. એમાંથી જે વસ્તુ બનાવવામાં આવતી હતી ભરતકામની એ દુનિયાની અંદર સૌથી વધુમાં વધુ વેચાણ કરતા હતા અને આપણે બીજા દેશની અંદર નિકાસ કરતા હતા. ગુજરાતની જ્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર જામનગર, જેતપુર, ભુજ, માંડવી અને બીજા કેટલાક અન્ય વિસ્તારો છે તે આ ભરત ગૂંથણ કલા માટે પ્રસિદ્ધિ પામેલા, જેમાં ચંદરવા દિવાલો ઉપર ચોંટાડવામાં આવે, તોરણ દરવાજા ઉપર લગાવવામાં આવે પ્રકારના તોરણ, ચાકળા એ વિશિષ્ટ પ્રકારના ચોરસ જે દિવાલો ઉપર ચોંટાડવામાં આવે, ચાકળા, ઓછાળ, તકિયા, પારણા વગેરે વસ્ત્રો ઉપર જુદા જુદા પ્રકારની કલા આ દરેક ગુજરાતની સ્ત્રી બહેનો છે એ જાણીતી હતી અથવા એ ગૂંથણ કરી આપતી હતી. ગુજરાતની જ્યારે વાત આવે એટલે કચ્છ ઉપર નજર નાખવી પડે અને કચ્છનો બન્ની નામનો એક વિસ્તાર છે. એ વિસ્તારની અંદર જત જાતિના કોમના લોકો રહે છે. એ કોમના લોકો આજે તમે જેવા પ્રકારનું કહો ને એવા પ્રકારનું ભરત ગૂંથણ છે એ ભરત ગૂંથણ કામ કરી આપતા હતા. એટલે આજે પણ કચ્છની આ કલા છે એ દેશ વિદેશથી માણસો જોવા આવે છે. આ ભરત ગૂંથણ કલા કેવા પ્રકારની છે અને કેમ ગૂંથે છે એની ઉપર સંશોધનો પણ થઈ રહેલા છે. તો એ જ બતાવે છે કે ભારતની કલા કેવી છે. ત્યાર પછીની મહત્વની કલા લઈએ ચર્મ ઉદ્યોગ. ચર્મ એટલે ચામડું. ચામડામાંથી જે વસ્તુઓ બનાવીને ભારતના લોકો ચીજ વસ્તુઓ વેચતા હતા એ ચર્મ ઉદ્યોગ કહેવાય. પ્રાચીન સમયના જાનવરોના ચામડાનો ઉપયોગ મોટાભાગે આ વસ્તુઓમાં કરવામાં આવતો હતો. કૂવામાંથી જે પાણી કાઢવા માટેના કોષ હોય, જે પાણી કૂવામાંથી બહાર કાઢતાની ચામડાની ચોરસ બનાવેલું, ત્યાર પછી પાણીની મશકો, તમે કોઈ જૂનું પિક્ચર હોય એમાં મશક પાણીથી પીતા હોય ને ચામડાની બનાવેલી હોય તો એ પાણીની મશકો, વિવિધ પ્રકારના ઢોલ, નગારાઓ, તબલાઓ, ઢોલક, વગરખા છે એ ચામડાના જોવા મળે છે. ત્યાર પછી યુદ્ધ થતા તો યુદ્ધ માટેના જે ઢાલ છે એમાં પણ ચામડાનો ઉપયોગ થતો હતો. વિવિધ પ્રકારની વિશિષ્ટ કલા ધરાવતી મોજડી, આ ઉપરાંત પાકી, પટ્ટા અને પ્રાણીઓ ઉપર બેસવા માટે મૂકવામાં આવતા સાજ, પલાણ એટલે બેસવા માટેની ચામડાની બનાવેલી વસ્તુ, આ ઉપરાંત લગામ જે ઘોડાને અંકુશમાં લેવા માટે મોટે બાંધેલી હોય એને કહેવાય લગામ. તો આવી વસ્તુઓ છે ચામડાઓમાંથી બનાવી અને ઉપયોગ કરવામાં આવતો હતો. તો આ ચર્મ ઉદ્યોગના ક્ષેત્રે વિવિધ અને વિશિષ્ટ પ્રકારની આ કલાઓની અંદર ભારત પારંગત હતું. તો એ છે ચર્મ ઉદ્યોગ. હવે લઈએ હીરા મોતીકામ અને મીના કારીગરી. હીરા જડતર કામ અને મીના કારીગરી એટલે આપણે લઈએ છીએ તો પ્રાચીન સમયથી ભારત હીરા મોતીના આભૂષણોનો વિદેશમાં નિકાસ કરતો હતો. સૌથી વધુ વધુ વસ્તુ આપણે વિદેશમાં મોકલતા હતા કારણ કે ભારતની આ વસ્તુઓની માંગ વિદેશમાં સૌથી વધુમાં વધુ રહેતી હતી. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ છે એ પોતાના મુગટ બનાવી અને એની અંદર હીરા, મોતી, માણેક, પન્ના, કોખરા, નીલમ આવા પ્રકારના જુદા જુદા હીરાઓના નામ છે એ હીરાઓ જડવામાં આવતા હતા મુગટ ઉપર.
અને એનો ઉપયોગ સૌથી વધુ વધુ કરતા હતા. આ ઉપરાંત સિંહાસનો, એને બેસવા માટેનું જે સ્થળ છે એ સિંહાસન, ત્યાર પછી માથે ધારણ કરેલા મુગટો, વિવિધ પ્રકારની જે મોતીમાંથી બનાવેલી માળાઓ છે, મહારાણીઓ હોય એ બાજુ ઉપર હાથ ઉપર બાજુમાં જે બાંધતા હતા એ હીરા જડિત હોય, એની કિંમતી વસ્તુઓ ગણાય તો બાજુબંધ, આવી વસ્તુનો પ્રાચીન સમયથી ભારતમાં સતત ઉપયોગ થતો આવ્યો છે. મોતીના કલાત્મક તોરણો પણ, આ મોતીમાંથી તોરણો બનાવીને આજે પણ મોટાભાગના ગામડાઓના ઘરની અંદર જોવા મળે છે. તો આ તોરણો, વિવિધ પ્રકારની માળાઓ, કળશ, આ જે કળશ તમે મોતીકામથી ભરી અને સુશોભિત કરીને કોઈ લગ્ન પ્રસંગ હોય ત્યાં ઉપયોગ કરી, ત્યાર પછી ઘૂઘરા, બાળકોને રમાડવા માટેના ઘૂઘરા છે ને એ મોતીમાંથી બનાવવામાં આવતા હતા. ત્યાર પછી બારી, ચાકળા, લગ્નના નાળિયેર, જે આપણે મોટાભાગે લગ્ન હોય ત્યારે સૌથી વધુ બધું તમને આવા ભરત ગૂંથણવાળા મોતીકામવાળા નાળિયેર જોવા મળે. ઈંડોણી, આ પણ લગ્ન પ્રસંગે અજુક તમને જોવા મળશે વસ્તુ. ત્યાર પછી આપણે હાથથી ફેરવવામાં આવતા જે પંખા છે તે પંખા, બહેનોને લગ્ન સમયે માથા ઉપર મૂકવામાં આવતો મોડિયો, શિંગડા, જે બળદ છે એને સુશોભિત લગ્ન સમયે લઈ જવા માટે છે ને સુશોભિત કરવામાં આવતા, પછી એ જે બનાવવામાં આવતા ને એને શિંગડા ઝોલ કહેવામાં આવે છે, એ શિંગડા ઝોલ એ પણ મોતીમાંથી બનતા હતા. તો આ વસ્તુની અંદર ગૂંથવાની જે કલા છે એ ભારતની સ્ત્રીઓની અદ્ભુત કલા કહી શકાય. આજે પણ આપણે એ પ્રાચીન સમયની વસ્તુઓનો ઉપયોગ એ સતત કરતા આવ્યા છીએ. તો એ છે મોતીકામ કલા. હવે લઈએ મીનાકારી. તો સોના ચાંદીના અલંકારો એટલે આભૂષણો ઉપર જુદા જુદા પ્રકારના રંગ, એટલે કે લાલ, લીલો કે વાદળી, એ રંગ પૂરવાની જે કલા છે એને કહેવાય મીના કારીગરીમાં. દરેક શહેર છે એ આના માટે પારંગત હતું, જુદા જુદા રંગના મીના કારીગરી માટે. તો તેની અંદર જયપુર, લખનઉ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ જુદા જુદા પ્રકારની આ જે આભૂષણ છે એમાં લીલા રંગનો મીનો પૂરે છે, એ જે કલા છે ને એ મીના કારીગરી. એક તો સોનું ને ચાંદી હોય એની કિંમત હોય અને એમાંય પાછું ખાચા હીરા મોતી માણે ચોટાડેલા, એ જે પૂરવાની કલા છે ને વાદળી કે લાલ કે લીલા આવા પ્રકારની, એને કહેવામાં આવે છે મીના કારીગરીમાં. અને ભારતના લોકો જે વ્યક્તિઓને અનુકૂળ હોય એ અનુકૂળતા મુજબ સોના ચાંદીના ઘરેણા ઉપર આ કલા સ્વરૂપે, એ વિશિષ્ટ સ્વરૂપે મીનો પૂરી આપતા હતા. ત્યાર પછી લઈએ ઝરીકામ. ચાંદી અને સોનાના તારના રૂપમાં તાર બનાવી અને તેનો ઉપયોગ કિંમતી વસ્ત્રોની અંદર કરવામાં આવતો હતો. સોનાના તાંતણા બનાવી અને સાડીની અંદર ગૂંથી દેવામાં આવે, એટલે આ સાડીની કિંમત 2-5 લાખ રૂપિયા સુધી લઈ જઈ શકાય. અને ભારતની અંદર આ વિશિષ્ટ પ્રકારની ઝરીકામ માટે આખા ભારતની અંદર સુરત શહેર એવું છે કે આ ઝરીકામ માટે પ્રસિદ્ધિ પામેલું છે. આજે પણ મોટાભાગે જ્યારે સાડીની વાત આવે એટલે સુરત પહેલાં આપણે યાદ કરીએ છીએ. ત્યાર પછીની કલા લઈએ ધાતુકામ કલા. લોથલના કારીગરો જે ખોદકામ કરતા હતા એમાંથી વસ્તુઓ, વિવિધ પ્રકારની વિશિષ્ટ વિવિધ પ્રકારની વસ્તુઓ મળી હતી, એ દાતરડા, સારડીઓ એટલે પથ્થર કાપવા માટે, વળાંકવાળી કરવત, ત્યાર પછી આરા, સોય, વિવિધ પ્રકારના વાસણો, વિવિધ પ્રકારની દેવી દેવતાઓની મૂર્તિઓ છે, માટીમાંથી બનાવેલા અને ધાતુમાંથી બનાવેલા જુદા જુદા વાસણો છે, એના પાત્રો, અસ્ત્રો અને શસ્ત્રો, આ બેમાં ફેર છે, એક દૂરથી ફેંકી શકાય અને એક સીધું આપણે લડીએ, એ વસ્તુઓ છે એની અંદર ભારત પ્રાચીન સમયથી આ વસ્તુનો ઉપયોગ કરતો આવ્યો છે અને વિવિધ વસ્તુઓ બનાવતા હતા. એમાં સોનું, તાંબુ, પિત્તળ, લોખંડ આ વિવિધ પ્રકારની ધાતુઓ છે એ ધાતુઓનો ઉપયોગ કરતા હતા અને ધાતુ વિદ્યાના ક્ષેત્રે ભારત પારંગતતા ધરાવે છે. 5મા પાઠની અંદર આપણે આ ધાતુ વિદ્યા છે એની વિશેની વધારે માહિતી આવે છે, પણ આ ધાતુકામની અંદર પણ ભારતના ઘણા બધા વ્યક્તિઓ એવા હતા જે યોગ્ય અને સારા પ્રકારનું કામ કરી આપતા હતા. ત્યાર પછી લઈએ કાષ્ટ કલા. કાષ્ટ એટલે લાકડું,
અને લાકડા ઉપર કોતરણી કરીને જે કલા વિકસાવવામાં આવેલી છે એ કલાને કહેવામાં આવે છે કાષ્ઠ કલા. પ્રાચીન સમયની સૌથી અગત્યની કલાઓ પૈકીની એક કલા એટલે આ કાષ્ઠ કલા. માનવ ઓજારો, વિવિધ પ્રકારના ભવનો એટલે મકાનો, આ મોટા હોય ભવન સ્વરૂપના હોય મકાનો છે, એ લાકડાનો સૌથી વધુ બધું ઉપયોગ કરવામાં આવે છે. લાકડામાંથી મૂર્તિઓ, રમકડાઓ, સોકટા, સાંભળીઓ, બારીબાણાઓ, વિવિધ પ્રકારના ગોગ, પટારી, સિંહાસનો, ખુરશીઓ એ લાકડામાંથી બનાવી અને આ ક્ષેત્રે પારંગતતા ધરાવતા. ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર, હિંચકા અને ડીડરના રમકડા આખા ભારતની અંદર પ્રસિદ્ધિ પામેલા છે. તો આ કાષ્ઠ કલાના ક્ષેત્રે લાકડામાંથી જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનાવનારા કારીગરો પ્રાચીન સમયથી ભારતમાં વિવિધતા અને વિશિષ્ટતા ધરાવતા હતા અને એમાં નિપુણતા ધરાવતા હતા, એવી કલા એટલે કાષ્ઠ કલા.